ઉત્તરપ્રદેશ ખાતે જળસપાટી વધી નર્મદા નદીની સપાટી 35 ફૂટે વહી રહી છે। આવનારા સમયમાં ગોલ્ડન બ્રિજની સપાટીમાં સતત વધારો થશે। ગોલ્ડન બ્રિજ ખાતેની સપાટીમાં સતત વધારો પણ થઈ રહ્યો છે અને હવે જે પ્રકારેના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે જળસપાટી સતત વધી રહી છે। નર્મદા નદીની સપાટી 35 ફૂટે વહી રહી છે। આવનારા સમયમાં ગોલ્ડન બ્રિજની સપાટીમાં સતત વધારો થશે કારણ કે જે પ્રકારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને તેને કારણે અનેક જે વિસ્તારો છે તેમાં પાણીની આવક પણ નોંધાઈ છે। હવે ગોલ્ડન બ્રિજ ખાતે પણ જેવા સ્થિતિ છે તે જોવા મળી રહી છે। બ્રિજ પાસે નર્મદા નદીની સપાટી 35 ફૂટે પહોંચી છે અને સપાટીમાં હવે સતત વધારો થઈ રહ્યો છે। આવનારા સમયમાં જળસપાટી વધી શકે છે। तो हाल तो आ समग्र दृश्य है। भरूचना गोल्डन ब्रिज खाते जल सपाटी है नर्मदा नदी की सपाटी 35 फूटे वही रही है। आवनारा समय में गोल्डन ब्रिज की सपाटी में सतत वधारो थशे। धोधमार वरसाद वरसी रह्यो छे। हजी पण वरसादनी हवामान विभागे जे 5 दिवस वरसादनी आगाही करी छे तेने लईने एवुं कही शकाय के हजी पण गोल्डन ब्रिज खाते नर्मदा नदी की जल सपाटी में वधारो थशे। पाणीनी सपाटी में सतत वधारो જોવા મળી રહ્યો છે। સંવાદદાતા દેશ ચૌહાણ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। દેશ ધોધમાર વરસાદ સમગ્ર ગુજરાતમાં વરસી રહ્યો છે અને હવે ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે પણ જળસપાટી વધી રહી છે અને હજી પણ સતત જળસપાટી વધી શકે છે। હાલ શું સ્થિતિ જોવા મળી રહી છે? જીને હા, જે પ્રકારે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે જે નર્મદામાંથી છે તે પાણી છોડવામાં આવી રહ્યું છે તેને કારણે ખતરો છે તે ભરૂચ ઉપર મંડરાઈ રહ્યો છે। ત્યારે આપણે સીધા દ્રશ્યો હું તમને આ ભરૂચના દર્શાવીશ કે જ્યાંથી નર્મદા નદી પસાર થઈ રહી છે ત્યારે એના જે લેવલ છે તેમાં સતત વધારો થઈ રહ્યો છે। અત્યારે 35 ફૂટથી ઉપરથી આ નદીનો પ્રવાહ છે તે અત્યારે વહી રહ્યો છે। વહેલી સવારથી જે સતત નદીના પ્રવાહમાં છે તે વધારો થઈ રહ્યો છે જેને કારણે ભરૂચ ઉપર છે તે ઘોડાપુરનો ખતરો મંડરાઈ રહ્યો છે। અનેક નીચાણવાળા ગામો છે તેને ખાલી કરાવવામાં આવી રહ્યા છે। આ ગોલ્ડન બ્રિજની જે નર્મદા નદી છે તેની સપાટી 35 ફૂટથી ઉપર છે તે અત્યારે વહી રહી છે અને સતત જે ખતરો છે તે મંડરાઈ રહ્યો છે। 42 ફૂટે હાઈ લેવલ છે તે પહોંચે છે એટલે જે નજીકના ગામો છે તેને ખાલી કરાવવાની અત્યારે શરૂઆત થઈ ચૂકી છે। નદીની આસપાસના જે નીચાણવાળા ભાગ છે ત્યાં પાણી છે તે અત્યારે પહોંચી ચૂક્યું છે અને સતત આ પ્રવાહ છે તેમાં વધારો થઈ રહ્યો છે। પાણીની આવકના પગલે બ્રિજ ઉપર પોલીસનો બંદોબસ્ત છે તે પણ ગોઠવી દેવામાં આવ્યો છે। તો આસપાસના જે ગામડાઓ છે ત્યાં પણ પાણી પહોંચવાની શરૂઆત થઈ ચૂકી છે જેને કારણે જે તંત્ર છે તે ગામો ખાલી કરાવી રહ્યું છે। આ દ્રશ્ય તમે જોઈ શકો છો કે નદીની આસપાસ રહેલા જે નીચાણવાળા ભાગના જે મંદિરો છે ત્યાં પણ પાણી પહોંચી ચૂક્યું છે। આસપાસના ખેતરો છે તેમાં પણ પાણી છે તે જોવા મળી રહ્યું છે અને વહેલી સવારથી જે સતત આ પ્રકારે પાણીનો પ્રવાહ છે તે ઉપરવાસમાંથી આવી રહ્યો છે। અંકલેશ્વર તાલુકાનું જે જૂના બોરભાઠા ગામ છે તે બેટમાં ફેરવાયું છે, ત્યાં પાણી પહોંચ્યું છે। તંત્ર છે તે આસપાસ રહેતા લોકોને સલામત સ્થળે ખસેડી રહ્યા છે, પરંતુ જે સૌથી ખતરાની વાત એ છે કે સતત પાણીની આવક ઉપરવાસમાંથી થઈ રહી છે જેને પગલે તંત્ર તે પાણી છોડી રહ્યું છે અને ત્યારે આ ગોલ્ડન બ્રિજ પરની જે નર્મદા નદી છે તેના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। આ નર્મદા નદી છે અત્યારે 35 ફૂટ ઉપરથી છે તે વહી રહી છે અને 36 ફૂટ છે તે પહોંચવા આવી છે, જે પ્રકારે તમે દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે જે 36 ફૂટનું નિશાની છે તેને અત્યારે પહોંચી રહ્યું છે પાણી, એટલે સતત છે તે વધારો થઈ રહ્યો છે। પાણીનો પ્રવાહ સતત છે તે ભારે પ્રવાહ આવી રહ્યો છે તેને કારણે આસપાસના જે ગામો છે અંકલેશ્વર તાલુકાના ખાસ કરીને ત્યાં તંત્ર દ્વારા છે તે કામગીરી કરવામાં આવી રહી છે। એનડીઆરએફની ટીમ છે તે પણ એક સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। જો ખતરો હજુ વધુ વધશે તો એનડીઆરએફની ટીમો છે તેમાં વધારો કરવામાં આવશે, પરંતુ અત્યારે જે સપાટી છે તે 36 ફૂટે પહોંચી ચૂકી છે અને આ જ સ્થિતિ રહી તો સાંજ સુધીમાં જે હાઈ લેવલ છે તેને પણ ક્રોસ કરી શકે છે એ પ્રકારની તમામ શક્યતાઓ છે તે જોવાઈ રહી છે। પોલીસ બંદોબસ્ત છે બ્રિજ ઉપર ગોઠવી દેવામાં આવ્યો છે જેથી કરીને લોકો છે તે અહીં કોઈ ટ્રાફિક ન કરે અને જે વાહન વ્યવહાર છે તેને કોઈ અડચણ ન પહોંચે, એટલે અત્યારે તમામ જે જાળવણી છે તે કરવામાં આવી રહી છે, જે તંત્ર દ્વારા પગલાં છે તે લેવામાં આવી રહ્યા છે। આસપાસના જે ગામો છે તેમાં અત્યારે સ્થળાંતરની કામગીરી કરવામાં આવી રહી છે। જી બિલકુલ જયેશ, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર।